કોરોનાની બીજી લહેર વધી જતાં અનેક જગ્યાએ લોકડાઉન કરવામાં આવ્યું છે અને રાત્રિ કર્ફ્યુ પણ લાદી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર દિલ્હીમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે અને મહાનગરપાલિકાઓમાં પણ રાત્રિ કર્ફ્યુ અમલમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતની 5 મહાનગરપાલિકાઓમાં પણ રાત્રિ કર્ફ્યુ જોવા મળી રહ્યો છે, ત્યારે કેટલાક ગામોને લોકડાઉન પણ કરી લેવામાં આવ્યા છે અને સ્વયંભૂ લોકડાઉન કરવામાં પણ આવ્યું છે. ત્યારે નાગપુર અને પુણે પણ સંપૂર્ણ લોકડાઉન જોવા મળી રહ્યું છે. ત્યારે કોરોના કેસમાં સતત વધારો થતો હોવાને લઈને દુકાનો બંધ રાખવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાની વાત કરીએ તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં વેપારીઓ દ્વારા આ લોકડાઉન કરવાના જે કરવામાં આવ્યું છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. લુણાવાડામાં 100થી વધુ વેપારીઓ ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે. જિલ્લામાં કોરોના કેસ વધતા દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેને લઈને વિરોધ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના બજારોની વચ્ચે જ નીચે બેસીને વિરોધ પ્રદર્શન વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રોજગારી પર અસર થતા હોવાને લઈને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે. એક તરફ ચૂંટણીઓનો માહોલ છે, 5 રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યાં મોટી મોટી જાહેરસભાઓ પણ યોજવામાં આવી રહી છે અને જમાવડો પણ જોવા મળી રહ્યો છે લોકોનો. ત્યારે આવા સમયે ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઈને તકેદારીના ભાગસ્વરૂપે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે સામાજિક દૂરી રાખવાના નિર્ણયને આવકાર્ય છે, પરંતુ લોકડાઉન કરવાના વિરોધમાં વેપારીઓ જોવા મળી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી કોરોના વાયરસને લઈને વેપાર ધંધો રોજગાર બંધ થઈ જવા પામ્યા છે. લોકો બેકારીની ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, ત્યારે આવા સમયે જો લોકડાઉન કરીને દુકાનો બંધ કરવામાં આવે તો લોકોના વેપાર પર સીધી અસર પડે, જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને વેપારીઓ દ્વારા ભૂખ હડતાલ શરૂ કરી દેવામાં આવી છે. આમ મહીસાગર જિલ્લામાં વેપારીઓની દુકાનો બંધ કરવામાં આવતા વેપારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને 100થી વધારે વેપારીઓ ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે, જેને લઈને વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે. માર્કેટ જે દુકાન માર્કેટ આવેલું છે અને શાકભાજી માર્કેટ આવેલું છે, ત્યાં ગાડી લગભગ લોકોએ ટેસ્ટ બી કરાયેલા અને જે દુકાનોમાં કેસ આવ્યા એ દુકાનોના હિસાબે લગભગ 3-4 જેવા કેસ આવેલા. એ દુકાનો બંધ કરવાની જગ્યા પર આખો લગભગ 300 જેવી દુકાનો બંધ કરી હશે, 200 જેવા પથારા બંધ કરાવી અને લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. અરે એટલે મારે સાહેબશ્રી અધિકારીશ્રીને એક જ રજૂઆત કરવી છે કે જે લોકોના કેસ છે એ લોકોની તમે દુકાન બંધ કરાવો, બાકી જે લોકોના કેસ નથી એ લોકોનું શું કરવા બંધ કરવાની જરૂર. વત્તા બીજું કે નગરપાલિકાની ગાઈડલાઈન પ્રમાણે દુકાનદાર વ્યક્તિ અને પથારાવાળા જે લોકો છે તમામ લોકોએ રસીકરણ બી કરાવેલું અને ટેસ્ટિંગ બી 2 વખત કરાવેલું. છેલ્લા 1 વર્ષથી કોરોના મહામારીથી અમે ધંધા રોજગારીથી કંટાળી ગયેલા છીએ અને અમારો કોઈ ધંધો ચાલી નથી રહ્યો અને આવા પરિસ્થિતિ સમયના અંદર અધિકારીઓ લોકો એમના ઓફિસમાં બેસીને જે નિર્ણયો બનાવી લોકોના વેપારી ધંધા રોજગાર બંધ કરાવે છે એ ક્યાં સુધી ચાલશે? મારી સરકારને એક જ રજૂઆત છે કે તમે અધિકારીઓ લોકો અને નેતાઓ લોકો જે લોકો મેવાવડા કરો છો, ત્યાં ટોળું ભેગું કરો છો, પોતપોતાના પ્રસંગો બનાવો છો, ત્યારે તે ગાડી કોરોના ક્યાં જતો રહે છે? આજે લોકો પોતાનો ધંધો રોજગારી કમાઈ ખાઈને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. એવા લોકોને કહે છે અધિકારીઓ કે તમે લોકો ચેપ ફેલાવો છો. અમે 2 વખત ટેસ્ટિંગ કરાયા, અમે રસીકરણ કરાયું, તે છતાં અમારા ધંધા રોજગારી બંધ થઈ ગયેલા છે. એટલે મારે શ્રી સરકારને એક જ રજૂઆત, જો તમારે લુણાવાડાના બસ સ્ટેન્ડના પાછળ જે માર્કેટ આવેલું છે દુકાન ને શાકભાજીના પથારા, એ બંધ કરવાથી કંઈ કોરોના રોગ મટી નથી જવાનો. રોગ